અમદાવાદમાં એકતરફી પ્રેમમાં જીવલેણ હુમલો, યુવકે પરણિતાને ગળાના ભાગે કર્યો હુમલો। એકતરફી રિક્ષા ચાલક પ્રેમીએ પરણિતાના ગળા પર છરીથી હિચકારી હુમલો કર્યો। પરણિતા સાથે પરણવાની જીદ લઈને બેઠેલા પ્રેમીએ કર્યું કારસ્તાન। સુરતનો ચકચારી ગ્રીષ્મ હત્યા કેસ હજી તો ભૂલાયો નથી, ત્યાં જ વધુ એક આવી જ ઘટના અમદાવાદમાં બનતા રહી ગઈ। અમદાવાદના સરદારનગરમાં પરણિતા પર એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે હુમલો કરતા લોહી લુહાણ બની હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે। પ્રાથમિક તપાસમાં પરણિતા પોતાના પુત્રને સ્કૂલ મૂકવા માટે એક જ રિક્ષામાં જતી હતી, દરમિયાન રિક્ષા ચાલક સાથે પરિચય થયો હતો। બાદમાં રિક્ષા ચાલક પરણિતાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે જ લગ્ન કરવાની જીદે ચઢ્યો। પરણિત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો। ત્યાં પરણિતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી। આથી પ્રેમી ઉશ્કેરાયો અને છરી વડે પ્રેમિકાને લોહી લુહાણ કરી નાખી। આ સમગ્ર બનાવમાં ઈજાગ્રસ્ત પ્રેમિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યારે હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। પરણિતા તેના બાળકને સ્કૂલે મૂકવા માટે રિક્ષામાં જતી હતી। રોજ એક જ વ્યક્તિ રિક્ષા લઈને આવતો હતો, જેથી તેને રિક્ષા ચાલક નવીન ઉર્ફે રાજુ કોષ્ટી સાથે ઓળખાણ થઈ હતી। નવીન અને પરણિતા એકબીજા સાથે વાતો કરતા હતા। ફોન પર ઘણી વખત વાતો થતી હોવાથી નવીન નિશાના પ્રેમમાં પડ્યો, જો કે પરણિતાએ લગ્નની ના પાડતા તેણે છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરી દીધો। જો તમે સુરતમાં રહો છો તો પનીર ખાતા પહેલા સાવધાન, પનીર વેચાણ કરતી 10 સંસ્થાઓના સેમ્પલ થયા ફેલ। સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પનીર વેચાણ કરતી 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ થતા ખળભળાટ મચી ગયો। પનીરના સેમ્પલ લેબોરેટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા। આ મામલે સુરત પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે। સુરત સહિત રાજ્યભરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળની ઘટના વધી રહી છે, ત્યારે સુરતની અલગ અલગ વિસ્તારમાં આવેલી ડેરીમાંથી 3 મેના રોજ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા। તેમાંથી 10 સ્થળોના પનીરના સેમ્પલ ફેલ ગયા, જેને લઈ આરોગ્ય વિભાગે 240 કિલો બોગસ પનીરના જથ્થાનો નાશ કર્યો, જેમાં સુરભી ડેરી, કનૈયા ડેરી, ઇન્ડિયા ડેરી, ગુરુ લાભેશ્વર ડેરી, ડાકોરિયા ડેરી, શ્રીજી ડેરી, શુભ સાગર ડેરી, નુરાની ડેરીના પનીરના સેમ્પલ ફેલ ગયા છે। આ તમામ ડેરીઓ સામે આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ ફટકાર્યો, પરંતુ ચિંતાજનક વાત એ છે કે આ પનીરના સેમ્પલ 3 મેના રોજ લેવામાં આવ્યા હતા, જે બોગસ છે તેનું પરિણામ 15 દિવસ પછી આવી રહ્યું છે। એટલે 3 મે પહેલા અને પછી જેમણે આ સ્થળોએથી પનીર ખરીદીને આરોગ્ય હશે તેમના આરોગ્યનું શું, એ પણ મોટો સવાલ છે। નકલી જીરું બનાવતી ફેક્ટરી ઉંઝામાંથી ઝડપાઈ, 12 લાખનો શંકાસ્પદ જીરુનો જથ્થો સીલ કરાયો। બજારમાંથી ખાદ્ય મસાલા લેતા પહેલા ચેક કરી લેજો, કેમ કે હવે નકલીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે। ઉંઝા તાલુકાના સુણુક ગામે ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમોએ અલગ અલગ સમયે રેડ પાડી, જેમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ। નકલી જીરું બનાવતી પકડાયેલી આ ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ ઉપરાંતની કિંમતનો શંકાસ્પદ જીરુનો જથ્થો ઝડપી 5 સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા હતા। વરિયાળી ઉપર ગોળની રસી અને મિક્સ પાવડરનો ઢોળ ચડાવી નકલી જીરું બનાવાતું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું। દરોડા દરમિયાન ગોળની રસી, પાવડર, વરિયાળીની પણ ભેળસેળ થતી હોવાની માહિતી મળી। વરિયાળી, જીરું, મિક્સ પાવડર અને ગોળની રસી સીઝ કરાઈ છે। ચેતન પ્રમોદ દરજી નામની પેઢી પર દરોડો પાડવામાં આવ્યો। નકલી મરચું, નકલી ઘી, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી પનીર અને હવે નકલી જીરાના ગોરખ ધંધાનો થયો છે પર્દાફાશ। નોંધનીય છે કે હજુ બુધવારે મોરબી જિલ્લામાં ભેળસેળવાળી અને નકલી વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો, ત્યારે હવે મહેસાણામાં ફરી નકલી જીરું ઝડપાતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને ખુલ્લા પાડીને તેમની સામે આકરી કાર્યવાહી થાય તે જરૂરી છે। હવે પ્રેમના નામે ષડયંત્ર નહીં ચાલે, હર સંઘવીએ ચેતવણી આપતા કહ્યું, દીકરીઓને ફસાવે એ સાખી નહીં લેવાય। મોરબીમાં લોકાર્પણ પ્રસંગે આવેલા ગૃહરાજ્યમંત્રીએ લવ જેહાદ મુદ્દે કડક ચેતવણી આપી। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબી ખાતે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું હતું। આ દરમિયાન સંબોધનમાં તેમણે કહ્યું કે કોઈ પણ સલીમ સુરેશ બનીને બહેન દીકરીઓને ફસાવશે તો તે સાંખી નહીં લેવાય, તેમજ કોઈ સુરેશ પણ સલીમ બનીને આવું કૃત્ય કરશે તો તેને પણ સાંખી નહીં લેવામાં આવે। પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે કરવામાં આવતું ષડયંત્ર ચલાવી લેવામાં નહીં આવે। આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો એ જ દિવસે તેની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી। પ્રેમ કરવાનો હક બધાને છે, પણ પ્રેમના નામે કોઈ ભી ભોલી ભાલી દીકરીને ફસાવશે તો એની ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવશે। સંઘવીએ કહ્યું કે આવા કેસોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આવા કેસોના મૂળ સુધી પહોંચીશું, એક એક કિસ્સાને ગંભીરતાથી લેવામાં આવશે।
પાટણના સિદ્ધપુરમાં મળેલા અવશેષો બાદ તપાસનો ધમધમાટ તેજ કર્યો, જો કે અવશેષોનું રહસ્ય હજુ પણ અકબંધ છે. પાટણ સિદ્ધપુરના ઉપલી શેરીમાં પાણીની પાઇપલાઇનમાંથી બે દિવસથી માનવ અવશેષો મળી આવતા મામલો ગરમાયો છે. પાઇપલાઇનમાંથી મળી આવેલા માનવ અવશેષો કોના છે, કોની હત્યા થઈ છે, કોણે હત્યા કરી છે, પાઇપલાઇનમાં લાશ કેવી રીતે પહોંચી, એ તમામ કારણોના રહસ્ય હજુ સુધી ઉજાગર થયા નથી. જિલ્લા એસપી, સ્થાનિક પોલીસ સહિત એલસીબી ટીમને પણ તપાસ અંગે કામે લગાડી છે, ત્યારે પાટણ એલસીબી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે આ મામલે રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત મેદાને આવ્યા. બળવંતસિંહ રાજપૂતે જિલ્લા એસપી, કલેક્ટર અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં માનવ અવશેષો મળી આવવાની ઘટના મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 5 અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ઓછું આવે છે અને દુર્ગંધવાળું આવે છે એવી ફરિયાદો પાલિકાને મળી હતી, જેને લઈને ખોદકામ કરતા માનવ અવશેષો મળી આવ્યા હતા. સિદ્ધપુર શહેરના ઉપલી શેરી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી દૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા હતા. પાણીની પાઇપલાઇનમાં માનવ અવશેષો મળી આવતા હાલ પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું. હાલ પાલિકા વિસ્તારોમાં ટેન્કરો મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. અમદાવાદથી એક ટીમ પણ બોલાવવામાં આવી છે, જે પાણીની પાઇપલાઇનની સાફ સફાઈ કરશે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે પાણી વાપરવા લાયક છે કે નહીં. પાલિકા પ્રમુખે આશ્વાસન આપ્યું કે 2-4 દિવસમાં પાણીની સમસ્યાનો નિકાલ આવી જશે. અચાનક જ મામલતદાર કચેરીમાં ગાયોનું ધણ આવી ચડતા મચી ગઈ દોડધામ. રોષે ભરાયેલા માલધારીઓએ અનોખો વિરોધ કર્યો. જૂનાગઢ જિલ્લામાં વિસાવદરની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતની કચેરીમાં માલધારીઓ પોતાના પશુધનને સાથે રાખી આંદોલન કરતા તંત્રમાં દોડધામ મચી. ગૌચરની જમીન પર થયેલ પેશકદમી ખુલ્લી કરાવવા માટે માલધારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી. રજૂઆતનો ઉકેલ ન આવતા માલધારીઓએ પશુધન લઈને આવી ચડ્યા અને મામલતદાર કચેરીમાં જ ધામા નાખી દીધા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે મામલતદાર કચેરીમાં ગાયોનું ધણ છે અને મોટી સંખ્યામાં માલધારીઓ જમીન મામલે વિરોધ નોંધાવી રહ્યા છે. ગૌચરની જમીન ખુલ્લી નહીં થાય ત્યાં સુધી માલધારીઓ પોતાના માલઢોરને કચેરીમાંથી બહાર નહીં લઈ જવા મક્કમ છે. વિસાવદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીન પર થયેલી પેશકદમી ખુલ્લી કરાવવા માટે માલધારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી, આંદોલનો કરવામાં આવ્યા અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા, છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી દબાણ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવી. અંતે કંટાળેલા માલધારીઓએ પોતાના ગૌવંશ સહિત પશુઓને લઈ મામલતદાર કચેરીમાં ધામા નાખી દીધા. ભાવનગર પંથકમાં ડેમના તળિયા દેખાતા તંત્રની તો ચિંતા વધી, પીવાના પાણીની તંગી સર્જાય એવા એંધાણ પણ દેખાયા. ધોમધખતો તાપ પડી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યા આવી પડી. ભાવનગર જિલ્લાના મોટાભાગના ડેમ તળિયા ઝાટક સ્થિતિમાં છે, ત્યારે સિંચાઈ માટે તો નહીં પરંતુ જો વરસાદ પાછો ખેંચાશે તો પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જિલ્લાના 13 ડેમોમાંથી મોટાભાગમાં માત્ર 20% જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. જિલ્લામાં ચોમાસાની ઋતુમાં સરેરાશ 45 ઇંચ વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના સૌથી મોટા પાલીતાણા શેત્રુંજી ડેમ તો અનેક વખત ઓવરફ્લો પણ થયો હતો, પરંતુ આજે આ ડેમમાં મે મહિનાના મધ્યભાગમાં માત્ર 20% જ પાણી છે. ઉપરાંત જિલ્લાના અન્ય ડેમોમાં માત્ર 5-15% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ભાવનગરના રજાવડ, લાખણકા, હમીરપરા, જસપરા ડેમની સ્થિતિ તળિયા ઝાટક છે. જિલ્લાના અનેક ગામોમાં વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે ત્યારે ડેમોમાં જળાશયના અભાવે સૌની યોજનામાં પાણી આપવા માંગ કરી. તળાજા, મહુવા, ગારિયાધાર જેવા પંથકો ખેતી માટે જાણીતા છે, પરંતુ અહીંના જળાશયોમાં પાણી નહીં હોવાથી ખેડૂતો માટે તે ચિંતાનો વિષય છે. ઉપરાંત શેત્રુંજી ડેમ ઉપરાંત ખરો ડેમમાં હાલ 20-30% જ પાણી છે, જ્યારે રંગોળા અને કાળુભા ડેમમાં 30% પાણી છે. બગડ ડેમ, રોજકી ડેમ, રંગોળા ડેમ માત્ર 15% પાણી છે, જ્યારે બીજી બાજુ પિંગળી ડેમ, હણુલ, જસપરા, માંડવા, લાખડકા અને હમીરપર ડેમ સહિતના હાલ ખાલી ખમ છે. આ તરફ બનાસકાંઠા જિલ્લાનો શિપુ ડેમ થઈ ગયો છે તળિયા ઝાટક. ભર ઉનાળે લોકો પાણી માટે તરસ્યા થયા. ઉપરવાસમાં અપૂરતા વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાનું શિપુ ડેમ તળિયા ઝાટક બન્યું છે અને શિપુ ડેમમાં પાણીની અછતને લઈ ભર ઉનાળે વિસ્તારના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શિપુ ડેમને અડીને આવેલા ગામોમાં જ પાણીની અછતને લઈ ખેડૂતોનો ખેતીનો વ્યવસાય પડી ભાગ્યો છે. હવે વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે સરકાર દ્વારા નર્મદા કે અન્ય કોઈ યોજના થકી શિપુ ડેમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે. આ દ્રશ્યો કોઈ તળાવ કે સરોવરના દ્રશ્યો નથી, પરંતુ આ છે બનાસકાંઠા જિલ્લાનું 119 ગામોના લોકોનું જીવાદોરી સમાન શિપુ ડેમ. દાંતીવાડા નજીક આવેલો શિપુ ડેમ એક સમયે દાંતીવાડા, પાંથાવાડા, ડીસા, ધાનેરા સહિત 119 ગામોને પાણી પૂરું પાડતું, પરંતુ વર્ષ 2017 બાદ ઉપરવાસમાં અપૂરતા વરસાદને લઈ આ ડેમમાં પાણી આવ્યું નથી અને તેને જ કારણે આ ડેમની સ્થિતિ કફોડી બની ગઈ છે.
જો કે ચાલુ સાલે તો આ ડેમ તળિયા ઝાટક થઈ ગયો છે અને તેને કારણે જ આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવા માટે પણ પાણી ન મળતા વલખા મારવાનો વારો આવ્યો. આ વિસ્તારના લોકો ડેમ નજીક ખાડા ખોદી પાણી મેળવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધાનેરા તાલુકાના અનેક ગામો એવા છે જે સીપુ ડેમ આધારિત હતા, પરંતુ સીપુ ડેમમાં પાણીની અછત સર્જાતા આ ગામોને પાણી નથી મળતું. તો સીપુ ડેમને અડીને આવેલા જ અનેક એવા ગામો છે કે જ્યાં પીવા કે સિંચાઈ માટે પાણી નથી. એક સમયે 119 ગામોને પીવાનું પાણી પૂરું પાડતો સીપુ ડેમ તળિયા ઝાટક થતા ખેડૂતોમાં ચિંતા છે અને તંત્ર પાસે કેનાલની માંગ કરી રહ્યા છે. ભીષણ ગરમીમાં લોકોને ઠંડુ પાણી પીવા માટે મળે એ માટે અનોખી પહેલ. સાવરકાંઠાના એક ગામમાં મિનરલ વોટર પ્લાન્ટ મુકાયો. એક એવું ગામ કે જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપી રહ્યું છે ઠંડુ મિનરલ પાણી, અને એ પણ મફત. સમગ્ર ગામ સહિત આસપાસના લોકો પણ અહીંથી ઠંડુ મિનરલ પાણી ભરીને લઈ જાય છે. પ્રાંતિજ તાલુકાનું તખતગઢ કંપા ગામ કે જ્યાં ગામ લોકો માટે પંચાયતે એવી વ્યવસ્થા કરી છે કે તમામ લોકોને અહીં મફતમાં ઠંડુ મિનરલ પાણી મળી રહે છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પીવાના પાણી માટે હાલાકી ન થાય તે માટે સાબરકાંઠાના તખતગઢ ગામમાં અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. ગામના દરેક લોકોને ગરમીથી રાહત મળે તે માટે મિનરલ વોટર પ્લાન્ટ ચાલુ કરાયો છે. ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા આ પ્લાન્ટમાંથી તખતગઢ ગામ તથા આસપાસના ગામના લોકો પણ અહીંથી ઠંડુ મિનરલ પાણી લઈ જાય છે. વિનામૂલ્યે લોકોને અહીંથી પાણી અપાય છે. પાણીનો બગાડ ન થાય એ શરત સાથે ગ્રામજનો દરરોજ પોતાના ઘર માટે અહીંથી પાણી ભરી જાય છે. કાળઝાળ ગરમીમાં અહીં શરૂ થયેલો મિનરલ પ્લાન્ટ કેટલાય લોકો માટે આશીર્વાદ સમાન બની ગયો છે. આમ તો આ ગામમાં પહેલા બાજુના એક ગામમાંથી મિનરલ પાણી આવતું હતું, જેનો એક બોટલનો ભાવ 20 રૂપિયા હતો, એટલે કે મહિનાના 600 રૂપિયા. કોઈ વ્યક્તિ એક બોટલ મંગાવે તો કોઈ બે, પરંતુ આ ગામમાં બહારથી બોટલ મંગાવવી પડતી જ નથી. પંચાયત દ્વારા તમામને મફત ઠંડુ મિનરલ પાણી અપાય છે. ગામ લોકો તો ઠીક, પણ આસપાસના ગામના માણસો પણ અહીં પોતાના વાહનમાં આવીને પાણી ભરી જાય છે.